વિરામ બાદ આગળ વાત કરીએ કેશોદની. કેશોદના બામણાસા અને પાળોદર વચ્ચેની સાબલી નદીનો જર્જરિત પુલ ધરાશાયી. બામણાસા ગ્રામ પંચાયત દ્વારા 2 વર્ષથી પુલ બનાવવાની માંગણી કરવામાં આવી રહી છે. પૂરની પરિસ્થિતિ નિર્માણ થતાં બામણસા પાડોદર વચ્ચે આવેલ સાબલી નદીના જર્જરિત પુલ ધરાશાયી થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પણ જે પુલ ધરાશાયી થવાના કારણે બામણસાથી કેશોદ વાયા પાડોદેના રસ્તો બંધ થયો હતો અને સીમ વિસ્તારના લોકો પૂર વચ્ચે ફસાયા હતા. આજુબાજુના વિસ્તારમાં રહેતા અનેક ખેડૂતો પરિવારનો બામણસા ગામની અવર જવર બંધ થઈ ગઈ છે. આ ઘટનાના પગલે જિલ્લા પંચાયત કાર્યપાલક ઇજનેર કેશોદ મામલતદાર તેમજ ટીડીઓ ઘટનાસ્થળે પહોંચી લોકોના અવર જવર કરવા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા સરપંચ સાથે ચર્ચા કરી હતી. ગ્રામજનો તેમજ ગ્રામ પંચાયત દ્વારા આ પુલ બનાવવા 2 વર્ષથી માંગ કરવામાં આવી રહી હતી, જેનું એસ્ટિમેટ પણ તૈયાર કરાયું હતું. છતાં પુલ ન બનાવતા તંત્ર સામે ગામના લોકોમાં રોષ જોવા મળ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે બામણસાથી પાડુદર જવા આશરે 1 કરોડના ખર્ચે રોડ બન્યો, પરંતુ પુલ ન બનતા ચોમાસાના પહેલા પાણીની આવકથી જ પુલ ધરાશાયી થતાં લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે લોકોની અવર જવર માટે તંત્ર દ્વારા તાત્કાલિક કેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે તે જોવાનું રહ્યું. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. જી સર, આ જે 2 વર્ષ પહેલાં માગણી કરી છે આ ગામ લોકો, તો એ બાબતે તમે શું કાર્યવાહી કરી? અમે અહીંથી દરખાસ્ત, તારીખ ક્યાં ભાઈ? 29/7/19 રોજ દરખાસ્ત મોકલાવેલી છે બ્રિજ માટેની, બરાબર. હાલ આજે 25% લોકો ગામથી વિરોધ બન્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે તમે શું કાર્યવાહી કરશો? અમે ટેમ્પરરી ડાયવર્ઝન કરવાની વ્યવસ્થા કરીએ છીએ, પણ પાણીનો ઊંડાણ વધારે છે એટલે થોડો ટાઈમ લાગશે. એટલે વરસાદ હાલ ચાલુ છે, બરાબર. આમાં ભારે વહીકલ તો આવશે નહીં અહીંયા. બજેટ નથી, બાકી આનું બજેટ તો બ્રિજની જે દરખાસ્ત કરી એનું છે. 3 કરોડનું છે ને? 300 લાખ, 3 કરોડ.